Hi friends, how are you all? Fine, I am also fine. ચાલો આજે હું તમને એક સ્ટોરી કહું છું. સાંભળશો ને બધા? એ સ્ટોરી છે ને એના દ્વારા આજે આપણે કંઈક નવું શીખવાના છે. તો બધા આ સ્ટોરી ધ્યાનથી સાંભળજો. સાંભળશો ને ફ્રેન્ડ્સ? ઓકે. આજનો આપણો ટોપિક છે એમ, ઇઝ અને આર. બધા ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. અહીં તમારા જેવા ત્રણ ફ્રેન્ડ્સ છે જે રમી રહ્યા છે. ફર્સ્ટનું નામ છે એમ, સેકન્ડનું નામ છે ઇઝ અને થર્ડનું નામ છે આર. એ ત્રણ બેસ્ટ ફ્રેન્ડ છે જે રમી રહ્યા છે. એક દિવસ એમને થયું, ચાલો બીજા નવા ફ્રેન્ડ્સ બનાવીએ. માટે તેઓ ગાર્ડનમાં જાય છે. ગાર્ડનમાં બીજા ઘણા બધા મિત્રો હોય છે ને ફ્રેન્ડ્સ, તમારા જેવા નાના નાના બાળકો. હા, તો એ બધા મળીને ગાર્ડનમાં જાય છે. સૌથી પહેલાં એમ રમતા રમતા હી સી અને ઈટ પાસે જાય છે, જે સ્લાઇડ પર રમી રહ્યા છે. પણ હી સી અને ઈટ તેની સાથે રમવા ના પાડે છે, માટે તે આગળ જાય છે થોડું. ત્યાં સ્વિંગ પર રમતા આઈ પાસે જાય છે, ત્યારે આઈ એની સાથે રમવા માટે તૈયાર થાય છે અને એ લોકો બે બેસ્ટ ફ્રેન્ડ થઈ જાય છે. ત્યારથી આઈ અને એમ હંમેશા સાથે જ રહે છે. થોડી વારમાં ઈઝ ત્યાં આવે છે. ઈઝ જોઈ છે એમ પાસે નવો ફ્રેન્ડ્સ છે કોઈ, ચાલ તો હું પણ નવો ફ્રેન્ડ્સ બનાવું. માટે ઈઝ ત્યાં રમતા યુ વી અને ધેના ગ્રુપ પાસે જાય છે. પણ યુ વી અને ધેનું ગ્રુપ તેની સાથે રમવાની ના પાડે છે. ત્યારબાદ ઈઝ સ્લાઇડ પર રમતા હી સી અને ઈટ પાસે જાય છે, તો હી સી અને ઈટ તેની સાથે રમવા રેડી થઈ જાય છે. ત્યારથી હી સી અને ઈટ ઇઝના બેસ્ટ ફ્રેન્ડ છે. એ લોકો હંમેશા સાથે જ રહે છે. ત્યારબાદ થોડી વારમાં ત્યાં આર આવે છે. આર જુએ છે એમ અને ઇઝ પાસે ન્યૂ ફ્રેન્ડ્સ છે, તો ચાલ હું પણ ન્યૂ ફ્રેન્ડ્સ બનાવું. માટે તે ત્યાં રમતા યુ વી અને ધેના ગ્રુપ પાસે જાય છે. ત્યારે યુ વી અને ધેનું ગ્રુપ તેની સાથે રમવા તૈયાર થઈ જાય છે. ત્યારથી યુ વી અને ધે આરના બેસ્ટ ફ્રેન્ડ છે અને તેઓ હંમેશા સાથે જ રહે છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ફ્રેન્ડ્સ બનાવજો જે હંમેશા તમારી સાથે રહે, બેસ્ટ ફ્રેન્ડ બનીને. જો અહીં એમનો ફ્રેન્ડ છે આઈ, જે હંમેશા સાથે રહે છે, અને હી સી અને ઈટ છે ઇઝના ફ્રેન્ડ, જે હંમેશા સાથે રહે છે, અને આરના બેસ્ટ ફ્રેન્ડ છે ધે વી અને યુ, જે પણ હંમેશા એકબીજાની સાથે જ રહે છે. માટે ફ્રેન્ડ્સ, તમે પણ નવા ફ્રેન્ડ્સ બનાવજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે એમ ઇઝ અને આરને થોડા વધુ સારી રીતે શીખીએ. શીખશો ને ફ્રેન્ડ્સ? આઈનો બેસ્ટ ફ્રેન્ડ છે એમ, જે હંમેશા એકબીજાની સાથે રહે છે, અને ઇઝના બેસ્ટ ફ્રેન્ડ છે હી સી અને ઈટ, તેઓ પણ એકબીજાની સાથે જ રહે છે. હવે યુ વી અને ધે આરના બેસ્ટ ફ્રેન્ડ છે, જેઓ પણ હંમેશા એકબીજાની સાથે રહે છે. જોજો બધા ધ્યાનથી ફ્રેન્ડ્સ. હવે આપણે એમ ઇઝ અને આરનો વાક્યમાં પ્રયોગ કરતા શીખીશું. બધા શીખશો ને ફ્રેન્ડ્સ? તો ચાલો આપણે શીખીએ. આઈ સાથે હંમેશા એમ આવશે.
I am a girl. I am a girl. I am a teacher. I am a teacher. He sathe aavse is. He is a boy. He is a boy. He is a doctor. He is a doctor. She sathe aavse is. She is a girl. She is a girl. She is a student. She is a student. It sathe aavse is. It is a dog. It is a dog. You sathe aavse are. You are happy. You are happy. We sathe aavse are. We are friends. We are friends. They sathe aavse are. They are cats. They are cats. હવે આપણે આ ગોઠો યાદ કરીશું જેથી આપણને એમ ઇઝ અને આર યાદ રહે. આઈ સાથે આવશે એમ. આઈ એમ. હી સાથે આવશે ઇઝ. હી ઇઝ. સી સાથે આવશે ઇઝ. સી ઇઝ. ઇટ સાથે આવશે ઇઝ. ઇટ ઇઝ. યુ સાથે આવશે આર. યુ આર. વી સાથે આવશે આર. વી આર. દે સાથે આવશે આર. દે આર. ફ્રેન્ડ્સ, તો ખબર પડી ને આજનો આપણો ટોપિક હતો એમ ઇઝ અને આર. બધાને સમજાઈ ગયો ને એમ ઇઝ અને આર? ઓકે, તો એકવાર ફરી યાદ કરી લઈએ ફ્રેન્ડ્સ. એમ સાથે આવશે આઈ. આઈ એમ. ઇઝ સાથે આવશે હી, સી અને ઇટ. હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. અને આર સાથે આવશે વી, યુ અને ધે. યુ આર, વી આર, ધે આર. ઓકે ફ્રેન્ડ્સ, સમજાઈ ગયો ને? ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.